નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે રાત્રે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, શું છે પૂરી આગાહી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકાની આસપાસ નજીકના વિસ્તારો જેવા કે નાના મોટા ગામડાઓ છે, દ્વારકાની આસપાસ ત્યાં છૂટો છવાયો વરસાદ જણાઈ રહ્યો છે. ઉપરાંત મિત્રો, જામનગર પોરબંદરની આસપાસ પણ નાના મોટા ગામડાઓ છે, ત્યાં છૂટો છવાયો થોડો ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મિત્રો, જૂનાગઢમાં પણ છાંટા જેવો વરસાદ જણાઈ રહ્યો છે. મિત્રો, જૂનાગઢમાં છાંટા જેવો વરસાદ પડશે. અને મિત્રો, જૂનાગઢની આસપાસ નાના મોટા ગામડાઓ છે, ત્યાં પણ છાંટા જેવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો, ગીર સોમનાથમાં વરસાદ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મિત્રો, ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં કોઈ પણ જાતની વરસાદની સિસ્ટમ બની રહી નથી. તેથી મિત્રો, ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં કોઈ પણ જાતની વરસાદની આગાહી કરવામાં આવી નથી. ત્યારબાદ મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સિદ્ધપુરમાં પણ કોઈ જાતની વરસાદની આગાહી કરવામાં આવી નથી. અને આ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફક્ત ને ફક્ત નવરાત્રિમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. અને મિત્રો, બાકીના એકેય વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી નથી. મિત્રો, કચ્છમાં પણ કોઈ જાતની વરસાદી સિસ્ટમ બની રહી નથી. તેથી મિત્રો, કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ ઓછી છે. ઉપરાંત મિત્રો, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં છાંટા જેવો વરસાદ પડી શકે છે. આજે રાત્રે મિત્રો, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં છાંટા જેવો વરસાદ પડશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. મિત્રો, બાકીના એકેય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજના વિડીયો માટે આટલો જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. જય માતાજી.